આવ્યો છે. ખેડૂતો દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી બાયપાસ સંપાદનમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુરનું હાઈવે સર્કલ પર ટ્રાફિકે વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઈવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે, જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. પાલનપુર શહેરના ટ્રાફિકના પ્રશ્નને નિવારવા માટે પાલનપુરથી 6 કિલોમીટરના અંતરે રિંગ રોડ બનાવવાની કામગીરીના પગલે ખેડૂતોની 200 થી 300 ફૂટ જેટલી જમીન કપાત થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી 100 ફૂટ જેટલી જમીન કપાત થાય તેવી માંગ કરવામાં આવી છે. તેમ છતાં માંગણી નહીં સ્વીકારાય તો આ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. કે જે 15 ગામોમાંથી પાલનપુર બાયપાસ નીકળી રહ્યો છે તે 800 વીઘા જમીન સંપાદન કરવામાં આવે છે અને તેમાં 60 થી એટલે કે 250 થી 350 ફૂટ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. તો અમારી રજૂઆત માત્ર ને માત્ર એ છે કે બાયપાસ નીકાળવો તો સરકાર નીકાળી શકે છે, પણ 30 મીટરથી અને 100 ફૂટના અંદર બાયપાસ નીકાળે તો જેથી 100 જેટલા ખેડૂતો જે જમીન વિહોણા બની જાય છે, તેમને જમીનમાં 7-12 બારના પાનીયામાં પોતાનું નામ પણ નથી રહેતું, તો પોતાના પશુપાલન, ઢોર ઢાકર અને પોતાના સંતાનોનું અને અભ્યાસ માટે કોનો સહારો લે એનો અમને કોઈ સરકાર અત્યારે સુધી વળતો જવાબ નથી આપતું. પાલનપુર શહેરના એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહી છે, જેને લઈ સરકાર દ્વારા પાલનપુરથી 6 કિલોમીટરના અંતરે બાયપાસ રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ અત્યારે ખૂંટા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં ખેડૂતોને 200 થી 300 ફૂટ જમીન કપાત થતી હોવાથી તેમજ મોટા ભાગના બોર પણ ખેડૂતોના કપાત જમીનમાં આવતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાયપાસ બને એનો વાંધો નથી, પરંતુ ખોટી રીતે એટલે કે એનું મેજરમેન્ટ ખોટી રીતે થઈ રહ્યું છે. કોઈ જગ્યાએ 100 ફૂટ, કોઈ જગ્યાએ 150 ફૂટ, કોઈ જગ્યાએ 200 ફૂટ એ કરે એના વાંધો નથી, પણ ખોટી રીતે એક જ સરખો રોડ હોવો જોઈએ. અને બીજી વાત કે જે ખેડૂતોની જમીન છે એમાં એક એક વીઘો જમીન, જે આખી વીઘોનો વીઘો જમીન જતી રહે છે, તો એને કોઈ જગ્યાએ વ્યવસ્થા કરવી પડે અને વ્યવસ્થા કરીને તમે એની જમીન લો. અત્યારે તો તમે ખૂટ મારવાનું ચાલુ કરી દીધું છે. અમુક લોકોના 60 થી 70 તો બોર જાય છે, 15 ગામના 60 બોર જાય. આજે સાહેબ બોર બનાવો ને તો 15 લાખ રૂપિયા લાગે છે, અને બોર કેવી રીતે બને છે ને એ આ અધિકારીઓને કે નેતાઓને ખબર નથી, એસી ઓફિસમાં બેઠા બેઠા નિર્ણય લેવો છે. સાહેબ સ્થળ પર જઈને જુઓ તો ખેડૂતની શું દશા. પાલનપુરમાં કોઈ પાણીની વ્યવસ્થા તો છે નહીં, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. શું કર્યું તમે? પાલનપુરમાં કોઈ નહેર આવે છે? કોઈ વ્યવસ્થા નથી. એક જે પાણીના બોર બનાવેલા છે ખેડૂતો, એ બી તમે કાઢી મૂકવા બેઠા છો. ખેડૂતોની માંગ છે કે બાયપાસ રોડ કાઢવાની કામગીરીથી અમને કંઈ વાંધો નથી, પરંતુ જે 200 થી 300 ફૂટ જેટલી જમીન કપાત થાય છે તેની જગ્યાએ માત્ર 100 ફૂટ જેટલી જમીન કપાત થાય તે પ્રકારે સર્વેની કામગીરી કરી ખૂંટા મારવામાં આવે તો ખેડૂતોને મહામૂલી જમીન વધુ કપાત થતી અટકી શકે છે, જેને લઈ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરની આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી.